સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ગણિતની અંદર ચેપ્ટર નંબર બે જેનું નામ હતું આકાર અને ખૂણા જે આપણે અગાઉના લેક્ચરમાં જોયા હતા બરાબર ને સ્વાધિકમાં આપણે પૂર્તિ પણ સાથે કરતા હતા જે તમને અહીંયા પોસ્ટર બતાવવામાં આવતા હતા એમાંથી જોઈ અને તમે પૂર્તિ કરતા હતા અને આપણે સમજ મેળવતા હતા હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ સુધી તો આપણે જોયા હતા બરાબર સમાન બાજુઓ બાજુઓ કેટલી છે ખૂણા કેટલા છે હવે પ્રશ્ન નંબર અગિયાર જે તમને અહીંયા પોસ્ટર બતાવવામાં આવશે તમારે એમાંથી જોઈ અને સમજ પણ મેળવવાની છે અને સાથે સાથે પૂર્તિ પણ કરવાની છે તો પ્રશ્ન નંબર અગિયાર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ પ્રશ્ન નંબર અગિયાર એમાં તમે જુઓ ખાનું આપેલું છે અને પ્રશ્ન એવો છે કે છ એકસરખી બાજુઓની મદદથી આઠ ત્રિકોણ બનાવો બરાબર તો એક સરખી એટલે કે માપ કેવું જો એ હોવું જોઈએ સરખું બરાબર હવે સરખા માપના મદદથી કેવા ત્રિકોણ બનાવવાના છે આઠ ત્રિકોણ બરાબર ને તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર એ ચિત્ર બતાવેલું છે જે ચિત્ર તમને આઠ ત્રિકોણવાળું બનાવેલું છે એવી જ રીતે તમારે ચિત્ર દોરવાનું છે બરાબર હવે બાજુમાં જુઓ પ્રશ્ન નંબર બાર ચાર એક સરખી બાજુઓની મદદથી ધજા બનાવો બરાબર માપ કેવું હોવું જોઈએ સરખું એની મદદથી તમારે ધજા બનાવવાની છે જે તમે જોઈ શકો છો એ મુજબ તમારે માપ સરખું રાખવાનું છે એક સેમી લો તો એક સેમીના મદદથી તમારે એ દોરવાનું છે જેમ તમે પ્રશ્ન નંબર અગિયારમાં જુઓ પહેલાં બે ત્રિકોણ દોરેલા હતા એક સૌરો ત્રિકોણ અને એક ઊંધો ત્રિકોણ હવે બે ત્રિકોણ બનાવ્યા એના ઉપરથી જુઓ ઘણા બધા ત્રિકોણ નાના નાના બને છે બને છે ને તો જુઓ નાના નાના ત્રિકોણ છે તે સમાન છે એવી જ રીતે આમાં જે બારમા નંબરમાં છે ને એમાં તમારે એવું જ કરવાનું છે માપ કેવું લેવાનું છે સરખું અને એના મદદથી પણ ધજા તૈયાર બનાવવાની છે હવે જોઈએ પ્રશ્ન નંબર તેર કંપાસ પેટીમાં રહેલા ખાલી જગ્યા દ્વારા પણ ખૂણો તપાસી શકાય છે જુઓ તમે કે એવું બીજું કયું સાધન છે કે જેના દ્વારા આપણે ખૂણો તપાસી શકીએ આપેલું છે ફૂટપટ્ટી વિભા વિભાજક સંચો કે આપેલ પૈકી એક પણ નહીં કયો આવી શકે તો કે દ્વિભાજક તો બી ઓપ્શન છે તે તમારું સાચું છે તો ખાનામાં તમે બી લખવાનું છે હવે જોઈએ ચૌદમા નંબરનો પ્રશ્ન ચોપડીની બે પાસ પાસેની બાજુઓ વચ્ચેનો આકાર અંગ્રેજી મૂળાક્ષર ખાલી જગ્યા જેવો છે તો આપણે વા ખૂણો બનતો હોય બરાબર એમાં આપણે કહ્યું હતું તો હવે આમાં શું કીધું છે ચોપડી બે પાસ પાસેની બાજુઓ વચ્ચેનો આકાર અંગ્રેજી મૂળાક્ષર ખાલી જગ્યા જેવો છે તો ઓપ્શન તમને આપેલા છે એલ સી ડી કે એક પણ નહીં કયો ઓપ્શન સાચો છે તો કે એ એમાં આપેલું છે એલ એટલે આપણે જવાબ આવશે એ એવી જ રીતે જોઈએ આપણે પંદરમા નંબરનો પ્રશ્ન બરાબર હવે એલ આકાર બરાબર એ કાટકોણ દર્શાવે છે સાચું છે કે ખોટું તો કે હા જે અંગ્રેજી મૂળાક્ષર એલ છે એ કાટકોણ દર્શાવે છે એટલે એમાં આપણે સાચાની નિશાની કરીશું વ્યવહારમાં તમે જ્યાં જ્યાં કાટકોણ જોતા હો તેના ત્રણ નામ લખો તો હવે તમે કાટકોણ ક્યાં ક્યાં જુઓ છો તો એનો જવાબ તમે જુઓ તમારે લખવાનો છે પુસ્તકની પાસ પાસેની બે ધાર વચ્ચે નોટબુકમાં લીટી અને હાસિયાની વચ્ચે બ્લેકબોર્ડમાં પાસ પાસેની બે બાજુ વચ્ચે બરાબર આટલી જગ્યાએ તમે આ જોઈ શકો કાટકોણ જોતા હશો તો આપણે આ જવાબ એની અંદર લખીશું હવે જોઈએ ખૂણાના પ્રકાર બરાબર એ ખૂણો કયો છે બરાબર કાટકોણ છે લઘુકોણ છે બરાબર ગુરુકોણ છે તમારે એ ચિત્ર જોઈ બરાબર અને તમારે જવાબ લખવાનો છે તો પહેલાં નંબરમાં જોઈએ પતંગ જેવો આકાર છે એમ તમને ખૂણા દર્શાવેલા છે કયો છે ખૂણો સરસ ખૂણાના પ્રકાર કીધા છે તો 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 કયો ખૂણો છે 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 ઈ કે કાટકોણ કાટકોણ એમાં જે ચિત્ર આપેલું નીચે તમારે લખવાનું હવે બાજુમાં તમે જુઓ તમને કાતરનું ચિત્ર આપેલું છે કાતરની જે ધાર છે એની વચ્ચે ખૂણો બને છે જુઓ હા તો તે કયો ખૂણો છે કાટકોણ છે લઘુકોણ છે કે ગુરુકોણ છે તો કે લઘુકોણ છે તો આપણે એની નીચે લઘુકોણ લખીશું તમે પોસ્ટરમાં પણ જોઈ શકો છો હવે બે ચમચી આપેલી છે એક ચમચી છે અને બીજું બાજુમાં બીજું એક ચિત્ર આપેલું છે એની અંદર જુઓ નીચે ખૂણો દર્શાવે છે તે ખૂણો કયો છે તો કે એ ખૂણો કાટકોણ દર્શાવે છે તો આપણે એની નીચે કાટકોણ લખીશું બાજુમાં તમને ડી નંબરમાં સાણસીનું ચિત્ર આપેલું છે હવે એની બાજુમાં જુઓ ખૂણો દર્શાવે છે એ ખૂણો કયો છે લઘુકોણ કરતા મોટો છે તો કયો હોઈ શકે તો કે ગુરુકોણ તો આપણે એને નીચે ગુરુકોણ લખીશું હવે જુઓ ઈ ઈ નંબરનું જે ખાનું છે એની અંદર તમને કહેલું છે કે કયો ખૂણો છે તો કે કાટકોણ હવે એફ છે એની એનું ચિત્ર જુઓ પાંદડાનું ચિત્ર આપેલું છે ને તો જુઓ પાંદડાની વચ્ચે ખૂણો દર્શાવેલો છે દર્શાવેલો છે ને આ તે ખૂણો કયો છે તો કે લઘુકોણ છે તો ત્યાં ખાનાની નીચે જે બોક્સ આપેલું છે તેમાં આપણે લઘુકોણ લખીશું હવે સ્ટોપ કરીને એક ચિત્ર દોરેલું છે બરાબર અને અહીંયા ઉપર સ્ટોપ લખેલું છે એની ઉપર ખૂણો દર્શાવેલો છે તે ખૂણો કયો છે ગુરુકોણ છે તો આપણે એની નીચે ગુરુકોણ લખીશું હવે જુઓ છેલ્લું એચ નંબરનું એની અંદર આપેલું છે કે કયો ખૂણો છે તો કે કાટકોણ દર્શાવે છે ને તો આપણે ત્યાં લખીશું કાટકોણ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ નીચે અઢારમાં નંબરમાં ખૂણાના પ્રકાર જણાવો હવે એ ખૂણો આપેલો છે એ કયો છે પેલો એમાં તો કે લઘુકોણ છે તો એની નીચે આપણે લઘુકોણ લખીશું અને પછી જુઓ બીમાં કયો ખૂણો છે એલાકાર દર્શાવે છે તો કયો ખૂણો હોય સરસ વેરી ગુડ કાટકોણ હોય બરાબર ને વંશનો એટલે આપણે નીચે કાટકોણ લખીશું અને હવે જુઓ લઘુકોણ કરતાં મોટો હોય એટલે કયો હોય તો કે ગુરુકોણ ગુરુકોણ આપેલો છે તમને તો તેની નીચે આપણે એ આકૃતિ જોયા પછી ખબર પડે કે આ ખૂણો છે તે ગુરુકોણ છે તો આપણે ત્યાં ગુરુકોણ લખીશું હવે નીચે આપેલું છે જુઓ તમને ઓગણીસ અને વીસ એના જવાબ તમારે એમાં જ લખવાના છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે ઓગણીસમા નંબરનો પ્રશ્ન એવો છે કાટકોણ કરતાં નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહે છે તો કાટકોણ કરતાં નાનો હોય તો આપણે એને શું કહેશું તો કે લઘુકોણ તો એ ખાલી જગ્યાની અંદર લઘુકોણ લખીશું હવે જુઓ પ્રશ્ન નંબર વીસમાં એવું કીધેલું છે કાટકોણ કરતાં મોટા માપના ખૂણાને ખાલી જગ્યા કહે છે તો શું કહેશું આપણે એને તો કે ગુરુકોણ તો ખાલી જગ્યાની અંદર આપણે ગુરુકોણ લખીશું હવે જુઓ જે એકવીસમાં નંબરનો પ્રશ્ન છે ત્યાં તમને મેથ્સ લખેલું છે બરાબર કેપિટલ અક્ષરથી લખેલું છે હવે એની અંદર તમને ખૂણા પર દર્શાવેલા છે એ ખૂણા તમારે ગણવાના છે કયા કાટકોણ છે કયા લઘુકોણ છે અને કયા ગુરુકોણ છે તો પ્રશ્ન નંબર એમાં આપણે જોઈએ આપેલ નામમાં કેટલા ખૂણાઓ કાટકોણ છે તો ગણો જોઈએ કેટલા ખૂણાઓ કાટકોણ છે જે એલ કેપિટલ અક્ષર એલ બરાબર હોય તો એ કાટકોણ હોય તો એમાં તમે જોઈ શકો છો કેટલા છે તો કે દસ છે વેરી ગુડ તો સામે ખાલી જગ્યાની અંદર પણ આપણે કેટલા લખીશું દસ લખીશું હવે જુઓ બીમાં આપેલ નામમાં કેટલા ખૂણાઓ કાટકોણ કરતા નાના એટલે કે લઘુકોણ છે કેટલા છે પાંચ તો આપણે પાંચ લખીશું આપેલ નામમાં કેટલા ખૂણાઓ કાટકોણ કરતાં મોટા એટલે કે ગુરુકોણ છે ગણો જોઈએ કેટલા છે તો કે બે જેવા ખૂણા છે જે ગુરુકોણ છે તો આપણે સામેના ખાનામાં બે લખીશું હવે વિદ્યાર્થી મિત્રો તમે આગળ જોશો બાવીસમાં નંબરનો પ્રશ્ન હવે જુઓ તેમાં એ બી અને પી ક્યુ એવી રીતે ચાર ચિત્ર આપેલા છે તો સૌ પ્રથમ આપણે લપસણીનું ચિત્ર જોઈએ એમાં કીધેલું છે નીચે આકૃતિઓની જોડમાં કયો ખૂણો મોટો છે તે જણાવો હવે લપસણી જોશો એટલે એ અને બી એમાંથી કઈ લપસણીનો ખૂણો એવો છે જે મોટો છે તો કે બી બી નંબરમાં તો મોટા ખૂણામાં જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે લખીશું બી અને હવે જુઓ બાજુમાં બે ચિત્ર આપેલા છે પી અને ક્યુ એમાંથી કયો મોટો ખૂણો છે તમે ચિત્ર જોશો એટલે તમને ખ્યાલ આવશે તો કે કયો આવે તો કે પી તો આપણે તેમાં પી લખીશું હવે જુઓ એની નીચે આપેલું છે બદલાતા આકારો બરાબર જો દિવાસળી અને રબર ટ્યુબના ટુકડાથી નીચેના આકાર બનાવી તેમને આંગળીના ટ્વેર દબાવવામાં આવે તો ખૂણામાં ફેરફાર થશે કે નહીં તે હા કે નામાં લખી જણાવો જુઓ પહેલું તમે ચિત્ર જોશો ટેરવાની મદદથી તેને દબાવશો તો ફેરફાર થાય છે તો કે હા તો આપણે તેમાં હા લખીશું કારણ કે ખૂણામાં ફેરફાર થશે પછી હવે બીજું જોઈએ જે આપેલું છે પંચકોણ હવે ટેરવાની મદદથી તેને દબાવશો તો શું ખૂણામાં ફેરફાર થશે તો કે હા ખૂણામાં ફેરફાર થશે હવે એની બાજુમાં તમે જુઓ ચોરસ આપેલું છે એને પણ દબાવતા શું ખૂણામાં ફેરફાર થાય છે તો કે હા થાય છે હવે જુઓ છેલ્લે આપેલું છે ત્રિકોણ શું એને આંગળીના ટેરવાથી દબાવવામાં આવે તો ખૂણાના ફેરફાર થાય છે તો કે ના થતો નથી જે આપણે પાઠ્યપુસ્તકની અંદર પણ એના ચિત્રો જોયા હતા કે તેમાં ફેરફાર થતો નથી હવે પ્રશ્ન નંબર ચોવીસ ત્રિકોણનો ઉપયોગ થયો હોય તેવા ત્રણ બાંધ બાંધકામ રચનાના નામ લખો બરાબર હવે ત્રિકોણનો ઉપયોગ થયો તેવા ચિત્ર આપણે પાઠ્યપુસ્તકની અંદર જોયા હતા કયા કયા જોયા હતા તો કે એક મિનારા પુલ અને તંબુ તો આપણે ચોવીસમાં જે નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આ જવાબ આપણે લખીશું હવે પચીસમા નંબરનો જોઈએ પુલની રચનામાં ત્રિકોણનો ઉપયોગ જોવા મળે છે કારણ સમજાવો બરાબર શું આપણે લખીશું કારણ કે ત્રિકોણ એક એવો મજબૂત આકાર છે કે જેને દબાવવાથી સરળતાથી બદલાતો નથી અને નથી બદલાતો એટલા માટે આ જે પુલ છે તંબુ છે અને મિનારા છે એમાં ત્રિકોણનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલું આમાં જોયું હતું બરાબર ને અને એનાથી આગળનું આપણે અભ્યાસક્રમ છે એ પછીના લેક્ચરમાં આપણે જોશું